હેલો વ્યુઅર્સ, આજે આપણે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવીએ છીએ તમારા લોકોની બધાની શું હતી ડિમાન્ડ, વધારેમાં વધારે અહીંયા પણ અમારા ઓસ્ટ્રેલિયા પર્થમાં પણ બધા કહેતા છે કે મારું ના ભજીયા, તમારા કેનિયાના મારું ના ભજીયા બતાડો બતાડો. એટલે ભજીયા એક એવી વસ્તુ છે ને કે વર્ષોથી, હા ને મમ્મી, ભજીયામાં કેવી રીતનું હોય કે કેટલા ખવાતા હોય છે ને ભજીયા? જાતના ભજીયા બનાવીએ છીએ આપણે. આપણે ઇન્ડિયામાં રીંગણા ના કરે, પાલક ના કરે, ભારત દેશમાં કે આખા બધી બાજુ પહેલા જમવા આવતા તો તમે શું બનાવતા? પહેલા આવતા તો આપણામાં કચોરી બનાવતા, સમોસા બનાવતા, પીઝા ને એ તો હતું જ નહીં પેલા. હવે આ બધાને એવું બધું આવે કે દાબેલી ખાવી ને પીઝા ખાવા આવે. ફરસાણમાં અને હવે આ મારું ના ભજીયા તો અમારા ઘણા ટાઈમ ત્યાંથી છે. એકચ્યુઅલી એવું છે કે મારું નામનો એક માણસ હતો કેન્યામાં અને નાઇરોબીમાં, કે ઈ 1960-1970 થી એને ભજીયાનું આ ચાલુ કર્યું હતું. એ પછી બધા એના ફોલોઅર્સ જે કે ને કે કોઈએ બનાવ્યા તો કેફે ભજીયા કેફે, એવી રીતના અલગ અલગ નામથી ચાલુ કર્યું. અને લંડનમાં પણ અત્યારના એ બધું એ ભજીયાના ઘણી બધી વેરાયટીઝ ઘણા બધા બનાવે છે. અને ઘણી જગ્યાએ લંડનના એમ કહો ને કે આફ્રિકાના દેશમાંથી જે જે કાળાઓ ગયા અને પછી જે શીખતા શીખાડતા ગયા શીખતા ગયા, તો એમ લંડનમાં પણ ભજીયા આપણા લોકોએ મારું ભજીયા નામ કહેવાય છે. મેં નથી જોયા પણ મમ્મી હું લંડન ગઈ છું, પણ મારું ભજીયાનો મારો વારો નથી આવ્યો તો એ ત્યાં. તો ચાલો આપણે અત્યારે શરૂઆત કરીએ મારું ના ભજીયાની. જે મેં કમલેશ મોદી જે બહુ મોટા ફૂડ બ્લોગર છે ગુજરાત સાઈડના, એમની ઘરે ને નીતા મોદીની સાથે મેં બનાવ્યા હતા એમની ઘરે ભજીયા, તો ત્યારે આ મારું ના ભજીયા બન્યા હતા. હવે કેન્યાની તમને આજે મારું ના ભજીયા જે બનાવું છું ને એની પ્રોપર રેસીપી લખી લેજો. પણ ના, હું તમને બીજી રેસીપી બતાડું કે ના બતાડું એક વસ્તુ પાકું કહું. હા, જો મને સબસ્ક્રાઇબ ના કર્યું ને, હા ને મમ્મી, કરવું જોઈએ ને. કેટલી બધી મહેનત છે આમાં, કે સબસ્ક્રાઇબ બીજા બધાને પણ કેજો, કરાવડાવજો ફેમિલીમાં, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ્સમાં, જે હું કહેતી હોઉં છું. બધાય સાથ આપજો, બધાય સાથ આપજો. મારા સાસરે કીધું, બાએ કીધું, બધાય સાથ આપજો. તો જો હવે આપણે લીધા છે બટેટા, એના જો આવા પતિકા કરી લેવાના આવી રીતના, જે ભજીયાના પતિકા તમે પણ કરતા જોઉં છો તો ઈ છે. પછી એની અંદર પડશે જોઈતા હોય એ પ્રમાણે તમારા ઘરમાં કેવા મરચા, આવા આખા પાખા રાખવાના, એટલે શું કે દેખાય નાખ્યા હોય ને ત્યારે. અને અચ્છા, આ તો હવે, અને લસણ અને આદુ મેં એક પહેલા હું તમને એક જ ઘાણ કરીને બતાડું છું, કારણ કે વધારે કરીશ તો કન્ફ્યુઝ થશો. એટલે મેં આટલું આદુ લસણ કુંડી ધોકામાં કૂટેલું બાના કહેવા પ્રમાણે, વધારે સરસ થાય તો આ કુંડી ધોકાનું આપણે આદુ લસણ લઈ લીધું છે. એ લીધા પછી આપણે નાખશું એની અંદર આ ચમચો લઈ લઈએ કોરો છે. આ છે ચોખાનો લોટ, આ એક સિક્રેટ વસ્તુ છે ચોખાના લોટની, ઘણા બધાને નથી ખબર. તો એક ટેબલ સ્પૂન જેટલું ચોખાનો લોટ લીધો. જોઈતા પ્રમાણે નિમક, તો તમને પણ ખબર હોય તમારા ઘરમાં કેવું ખવાય છે એ પ્રમાણે ઓછું વધતું નાખો. હળદર બહુ બધી નહીં નાખવાની, ખાલી એમ કે એનો ખાલી કલરનું આવે ને એટલું. લાલ ભૂક્કી મમ્મી નાખતા હોય છે એટલે હું નાખું છું, કે જરાક એવી મરચાંની ભૂક્કી એટલે જરાક એને જેટલું રૂપાળું વધારે સરસ દેખાય એટલું ફાઇન લાગે. અને આપણે આ નાખ્યા ધાણા, ધાણા વધારે હશે સારા લાગશે, ફ્રેશ ધાણા છે તો એ આપણે નાખી દઈએ એમાં. અને આ આવશે આપણો મેઇન ઇન્ગ્રેડિયન્ટ ચણાનો લોટ. પાછું કહું છું ચણાનો લોટ, એટલે ચણાનો લોટ થોડો ફરતો નાખવાનો, કારણ કે આપણા ભારત દેશમાં જે ભજીયા ખવાય છે ને એ આખા તમે બોડી બોડીને એ રીતના કરતા હોય છે અને અલગ અલગ બનાવતા, અલગ રીતથી બનાવતા હોય, પણ આ અલગ છે. હવે વધારે છે ને બટેટા ને નિમકમાં આપણે કર્યું હોય ને ત્યારે એનું મોઇશ્ચર બટેટા ને નિમકનું નીકળે જ, એટલે આપણે મસળતા હોય. આ થોડું ડ્રાય છે, આ બટેટા એટલું પાણી નહીં છોડે, પાણી છોડે તો તમને બીજા પાણીની બહુ જરૂર ના પડે. તો હવે આપણે થોડું પાણી આમાં લઈ લઈએ, ત્યાં સુધીમાં આપણે તેલ પણ ફાસ્ટ કરી દઈએ. આપણું તેલ થવા માંડી જાય ત્યાં સુધી ભજીયા તરત જ થઈ જાય આ 5 મિનિટની અંદર. હજી થોડો થોડો લોટ બરાબર ચોઈટો નથી તો જરાક પાણી નાખશું, બહુ પાણી પડતું નથી હોતું. આ જે નાખ્યું છે એ એકદમ બરાબર છે, એની આ રીતનું મિક્સિંગ હોવું જોઈએ.
પછી આની અંદર પાછા બીજા એટલા ભજીયા બટેટા કાપીને કરો એટલે પ્રોપર જોવા ચડી ગયો ને લોટામાં કેવું સરસ દેખાય છે. એને આપણે નાખશું તાવડામાં તો આપણે જોઈ લઈએ તાવડો થઈ ગયો છે કે નહીં. જો તમને એક વસ્તુ બતાડું, જે આપણે પહેલા નાખો ને ત્યારે મીડિયમ તેલ થયું તો એ બટેટાનું ભજ્યું છે એ નીચે બેસી જાય. લાઈક નાના આપણા મોટા જે પીઢ છે જેને ખબર જ છે રસોડાની, એ લોકોને વાંધો ન આવે, તરત અહીંથી આવી જાય. કા જરા કેવું તમે મમ્મી શું કરવાનું એમાં જરા એવી રીતના આ શીખાઈ દેલું છે મમ્મીએ મને બધું, એટલે એવી રીતના તો ઈ છે ને બેસી જાય. અને આ જો તેલ થઈ ગયું હોય ને તો મીડિયમ તેલ ની અંદર તરત જ બટેટું તળતું આવે. તો તમને બધાને આ જેને ના ખબર હોય એ પણ તો જોતા હોય ને બિચારા, તો એ લોકોને પણ આવડે એમાં. આ તરત જ અંદર ભજીયા ડાન્સ કરવા માંડી ગયા એટલે આપણે કહીએ છેલાજી રે મારે હટુ પાટણ થી પટોળા મુંગલાવજો હે માં રૂડા રે મુરલિયા ચિતરાવજો પાટણથી પટોળા. જોજો ભજીયા કેવા સરસ થવા માંડ્યા અંદર, પાટણથી પટોળા મંગાવી જ લેજો આજે. આ જોયું હોય તો એક એક ગાણમાં પણ તમે કરો તો સરસ જ ઉતરે. એક વાર ઉતરવા માટે પછી એને વાર નથી લાગતી. આપી નાખીએ કેનિયામાં જયારે ખવાય ને ત્યારે 6-6, 7-7 કિલો બટેટાના ભજીયા થતા હોય. કેનિયા વાળાઓ કેસે જો ભજીયા બહીના એ ભલે ત્યાં રાખે, પછી એને ચમચાથી ને થોડા ફેરવીને જોઈ લેવાના, તરત જ કડક થશે. કારણ કે આપણે અંદર નાખ્યો છે ચોખાનો લોટ. ઘણી ફેરે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે કોર્નફ્લાવર પણ નાખી શકો. જો આ ભજીયા આપણા થઈ ગયા છે, તમે જો કેટલા ફાઇન આમ અંદર તરે છે જાણે પાણીમાં સ્વિમિંગ કરતા હોય. અમે એને અમે તો આંગળીથી જ લઈ લેતા હોય, તમે લોકો બની જાવ તો. ચોખાનો લોટ નાખ્યો છે એટલે નહીં ખાઈ તેલ પીધેલા. આ અસલ મારુના ભજીયાની રેસીપી છે, ખાસ બનાવજો, બીજાને કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ થઈ ગયા આપણા ભજીયા. હવે આપણે ભજીયાબાઈ માંથી આવીએ ચટણીમાં, કારણ કે આની સાથે ચટણી તો ખાસ જોઈએ. તો જો ચટણીમાં હું તમને મશીન પણ બતાડું. આ છે ને એક ગાજર ને એકચ્યુઅલી ખમણવાનું બીજામાં હોય છે, કે જે ઓલું ગોળ ગોળ હાથનું મશીન હોય છે ને એનાથી ન હોય. તો મેં આની અંદર એક ગાજર લીધું છે, અડધી કાકડી લીધી છે. એ ગાજર અને કાકડીને આમાં મેં પછી ગ્રાઇન્ડ કરી નાખ્યું. પહેલા અમે હાથેથી ઓલું ફેરવીને કરતા, પણ એના કરતાં આ તમને બહુ ઇઝી પડે છે ને જેવું જોઈએ છે ને એવું જ થાય છે. એટલે આમાં તમે કરો ડુંગળીના, નહીં તો પછી આપણી પાસે ખમણી તો છે, ખમણીમાં મંડી પડવાનું. આ છે ટમેટાની, બે ટમેટાની પેસ્ટ એ અંદર જશે. એની અંદર જોઈતા પ્રમાણે તમે નાખી શકો આ ચીલી સોસ. હું બહુ નહીં નાખું કારણ કે આમાં છોકરાઓ બી ખાવાના છે. મરચાના કટકા છોકરાઓ ખાવાના છે એટલે હું નહીં નાખું, પણ મરચા આટલા તમારામાં વયા જાય. અને આ છે એના એનો સણકા, અને એમાં પડશે માખી નિમક. નિમક પડશે આમાં પડતું, અને એકદમ સરખું મિક્સ કરી નાખવાનું. આ ચટણી બહુ સરસ લાગતી હોય છે સ્વાદમાં. હજુ તમને આવી જ કેન્યાની બીજી રેસીપીમાં છે મસાલા ચિપ્સ, ગાર્લિક ચિપ્સ, પીલીપીલી ચિપ્સ ને એ બધું ત્યાંથી જ છે. મમ્મી બીજી શું રેસીપી હતી આપણી આટલી બધી? ઝાંઝીબારી મિક્સ, મમાસા મિક્સ, જવના જુગુની ભેળ, પછી અમારું કેન્યાનું ખાસ બાઇટિંગ, બહુ બધી વસ્તુ છે. હજુ તો મોગાની રેસીપીસ બધી બહુ છે. આની સાથે પડશે ખટું. હું ખટું લઈ આવું તમને ભજીયા બતાવું.
આપણી સ્ટાઈલ ના ભજીયા ખાઈ ને હા ભજીયા ખાવ ચટણી વાળી ખાવ તો જ આની મજા આવે અને આપણે માટે શું કરે સબસ્ક્રાઇબ કરે કે નહીં બધાય સાથ આપજો કારણ કે એટલી મહેનત છે આમાં એમને એમ કઈ નથી થતું આમાં અમારી ખૂંચ પણ છે વિડિયો શૂટિંગ માં અમારી ખૂંચ છે એટલે એક પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી ત્રણ પેઢી આમાં કામ કરે છે અને ચોથી પેઢી અમારી બારે રમે છે એના દાદાએ નું ધ્યાન રાખે તારો ભાઈ નો પણ આ છે ખટુ આ ખટુ કેક ના બનાવવાનું ખબર છે ગોળ અને આંબલી ને ઉકાળીને પાણી અને એની અંદર ખાલી નિમક અને ચટણી ને ધાણા નાખવા હોય તો ધાણા નહીં નાખવાના પણ ચટણી ને નિમક જ રાખેલી પડે હવે આપણે આની અંદર આ લઈએ આપણે છે એની ઉપર આ આનો શણગાર થાય વધારે પડતો આવી રીતના તમારી વહુ હોય તો એને કેજો ગરમ ગરમ ભજીયા કરીને તમને ખવડાવે ખવડાવે ને મારી બહુ મને ગરમ ગરમ ભજીયા ખવડાવે સાસુજી બોલું છું એને કુંજ પણ ખવડાવે ને તમને અમારી કુંજ ને પણ ભજીયા આવડી ગયા છે આમાં ત્રણ પેઠી ને તો મારું ના ભજીયા આવડી જાય એના ઉપર આ ખટ મીઠું ખટું જશે અને હવે આને આપણે કરે કરે મારે ખાતા ખાતા બોલવાનું થાય પણ કરે કર એટલા ફાઇન થયા છે ને તમે લોકો ટ્રાય કરજો બનાવજો આજે ને આજે બનાવજો ગઈકાલ ગુવારનું શાક બનાવ્યું તો આજે આ બનાવજો તો આપણે આજે બનાવ્યા મેં આ મારું ના ભજીયા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો અને આગળ આગળ નવી નવી વેરાયટીઝ અને ઓસ્ટ્રેલિયાનું વ્યૂ ઇનફેક્ટ ઓસ્ટ્રેલિયા વધારે તમને દેખાડવાનું હતું તો ઓસ્ટ્રેલિયા દેખાડતા એ પણ તમને બતાડશું અહીંયાની રીતભાત દેખાડશું અમારી ચાર પેઢીના મારું ના ભજીયા તો આવી જ ગયા બીજી રેસીપીઝ પણ ઘણી આવશે તો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ મેળા પાછા તમે આપણે નવા નવા વિડીયોમાં ભજીયા જરૂર ખવડાવજો.